નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગર જોડિયાના વાવડી પ્રાથમિક શાળાના બાળકો ખેલકૂદ મહાકુંભમાં ઝળકી ઉઠ્યા. સાબરકાંઠા જિલ્લામાં 13 વર્ષની બાળકીના પેટમાંથી વાળનું ગુંચરું નીકળ્યું. કલોલ ખાતે 200 જેટલી બહેનોને ધ કાશ્મીર ફાઇલ ચલચિત્ર નિઃશુલ્ક દર્શાવવાનું કરાયું આયોજન. બનાસકાંઠા જિલ્લામાં 6000 હેક્ટરમાં તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર થયું. દિશા અને દાંતીવાડા તાલુકો તરબૂચ અને સક્કરટેટીના વાવેતરમાં સૌથી મોખરે. ભાલવડ નગરપાલિકા ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન માંગતા સર્જાયો વિવાદ. સાબરકાંઠા જિલ્લાના પખડ બજરંગદળ દ્વારા શહીદ વીર ભગતસિંહને યાદ કરતા સ્મીરાંજલિનો કાર્યક્રમ યોજાયો. વિશ્વ ટીબી દિવસને લઈને માલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ગોસ્વામીના નેજા હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. નબદામાં રાતપીપળા નિવાલદના સાજરોલી ગામે ટીબી દિવસની ઉજવણી કરાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શિક્ષકને પોગળ ખાતે રહેતા માતા પુત્રએ ગારો બોલી ગરદાપાટુનો માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી શિક્ષક અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક દ્વારા પોગળના મા દીકરા સામે પોલીસ ફરિયાદ થઈ. ગટર સાફ કરવા ઉતરેલા આપ કોર્પોરેટરને લોકોએ નાયકની જેમ દૂધથી સ્વાન કરાવ્યું. બીજેપીને ગુજરાતમાં હાર દેખાય તો ચૂંટણી નહીં કરે, કેજરીવાલે કહ્યું તો રાજનીતિ છોડીશ. બીજેપીને ગુજરાતમાં હાર દેખાય તો ચૂંટણી નહીં કરે, કેજરીવાલે કહ્યું તો રાજનીતિ છોડીશ. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સામસામે કરી રહી છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો. ઉત્તર પ્રદેશના હાપુડમાં પૈસા માટે 2 યુવકોએ મિત્રની હત્યા કરી, મૃતદેહના 49 ટુકડા કર્યા. અમારો પ્રયાસ એ છે કે ભવિષ્યની પેઢી વર્તમાન કરતા વધુ જીવનશૈલી જીવે, પીએમ. ઉડ્ડયન ઉદ્યોગોમાં પ્રવેશવા માંગતા લોકો માટે લાખો નોકરીઓનું સર્જન થશે, સિંધિયા. હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમનો સપાટો થયો છે. હાજી આપને જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમનો સપાટો અલગ અલગ 47 સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાણીપીણીના સ્ટોલ પરથી સેમ્પલો લેવામાં આવ્યા છે તો ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સપાટો બોલાવ્યો છે. અલગ અલગ 47 સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો ખાણીપીણીના સ્ટોલ પરથી સેમ્પલો લેવામાં આવ્યું છે. અલગ અલગ 47 સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો અલગ અલગ 47 સ્થળો પરથી ચેકિંગ હાથ ધરાયું છે. ખાણીપીણીના સ્ટોલ પરથી સેમ્પલો લેવામાં આવ્યા છે તો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. અરવલ્લીથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં લાંચ લેતા અધિકારી ઝડપાયા છે. જી હા, આપને ફરી વખત જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના દંતુરા વન વિભાગના આરએફઓ 30,000 ની લાંચ લેતા ઝડપાયા છે. તો દંતુરામાં વન વિભાગના આરએફઓ 30,000 ની લાંચ લેતા ઝડપાયા છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અરવલ્લીથી અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે, જયદીપ ભાટિયા. જી જયદીપ, જણાવશો કે અરવલ્લી જિલ્લામાં લાંચ લેતા અધિકારી ઝડપાયા છે તો શું છે સમગ્ર માહિતી?
થી ચોક્કસી રહેના વાત કરવામાં આવે તો એક પછી એક એસીબી ની ટ્રેપ જોવા મળી રહી છે. ત્યારે આજે ધનસુરા ખાતે જે વન વિભાગના ઓફિસર જે હતા તે 30,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. સાથે સાથે આરએફઓ અને ચોકીદાર પણ એસીબી ને ઝપેટમાં આવ્યા હતા. સાથે આરએફઓ એ પુલેત્રા અને ચોકીદાર વિક્રમભાઈ એસીબી ની ઝપટમાં ઝડપાયા હતા અને 30,000 ની લાંચ લેતા સંગ્યા ઝડપાયા છે. જી, અવારનવાર આવા લાંચી અધિકારીઓ ઝડપાતા રહેતા હોય છે ત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો એક પછી એક જે એસીબી ની ટ્રેપ થતી હશે ત્યારે તંત્ર દ્વારા પણ કાયદેસરના જે કાર્યવાહી થતી હશે તે પણ કરતા હોય જોવા મળી રહ્યા છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, ધનસુરામાં વિસ્તરણ રેન્જના આરએફઓ અને ચોકીદાર એસીબી ના છટકામાં ઝડપાયા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા વન વિભાગના આરએફઓ 30,000 ની લાંચ લેતા રંગિયા ઝડપાયા છે. તો આરએફઓ ફુલેત્રા અને ચોકીદાર વિક્રમભાઈ એસીબી ના છટકામાં ઝડપાયા છે. નર્સરી મંજૂર કરવા માટે 30,000 ની લાંચ જે માંગવામાં આવી હતી તો 30,000 ની લાંચ લેતા જિલ્લાના ધનસુરા વન વિભાગના આરએફઓ ઝડપાયા છે. 30,000 ની લાંચ લેતા ઝડપાયા છે. નર્સરી મંજૂર કરવા માટે 30,000 ની લાંચ લેતા તેઓ ઝડપાયા છે. તો સાબરકાંઠા એસીબી ના છટકામાં ઝડપાતા તેઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.